અમદાવાદના આપરેવાડી વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટરો અને પ્રમુખો દ્વારા કોંગ્રેસની જીત પર જશ્ન મનાવવામાં આવ્યું હતું. વિધાનસભાની પાંચ રાજ્યોની ચૂંટણીના મહત્તમ પરિણામો પરથી એમ લાગી રહ્યું છે કે વધુમાં વધુ ત્રણ રાજ્યોમાં તો કોંગ્રેસની જીત પાકી થાય એમ લાગી રહ્યું. ત્યારે ભારતમાં ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જશ્ન મનાવવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા અમરાઈવાડી વિસ્તારના કોર્પોરેટર ધારાસભ્ય દ્વારા કોંગ્રેસની જીતનો શ્રમ જશ્ન મનાવવામાં આવ્યો હતો. ત્યાંના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા અબીલ ગુલાલ ઉડાડીને ફટાકડા ફોડીને અને મીઠાઈ વેચીને જશ્ન મનાવવામાં આવી રહ્યું. ત્યારે અંતિમ પરિણામ શું આવશે તે તો જોવાનું રહ્યું છે. અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે અમરાઈવાડી વિસ્તારના કોર્પોરેટર ધારાસભ્ય દ્વારા કોંગ્રેસની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો. ત્યાંના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા અબીલ ગુલાલ ઉડાડીને ફટાકડા ફોડીને મીઠાઈ વેચીને જશ્ન મનાવવામાં આવ્યું. અંતિમ પરિણામ શું આવશે તે હવે જોવાનું રહ્યું છે. પણ કોંગ્રેસ જીતી ગઈ છે, હમણાં બહુ જ સારું લાગ્યું છે. આ મુદ્દા ઇલેક્શન નરેન્દ્ર મોદી સાહેબ વિકાસના નામે ક્યાંય લડ્યા જ નથી. તમે દરેક સ્ટેટમાં જોયું છે નરેન્દ્ર મોદી સાહેબ વિકાસનો મુદ્દો તો ક્યાંય લીધો જ નથી. ઓનલી ફોર ફોકસ રાહુલ ગાંધી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી ઉપર જ એમણે ફોકસ કર્યું છે અને પબ્લિક એને જવાબ આપી દીધો. વિકાસના મુદ્દે નરેન્દ્ર મોદી સાહેબ ક્યાંય ઇલેક્શન લડ્યા નથી. આ ઇલેક્શન એમણે નથી કંઈ 15 લાખ રૂપિયા આપવાની વાત કરી, નથી બોર્ડર ઉપર સૈનિકો મર્યાની વાત કરી, નથી મોંઘવારીની વાત કરી, નથી પેટ્રોલની વાત કરી. ઓનલી ફોર કોંગ્રેસને ફોકસ કરી દીધું અને કોંગ્રેસે બતાવી દીધું કે જે કોંગ્રેસે 60 વર્ષમાં વિકાસ કર્યો છે એનું આ પરિણામ છે. આજે પાંચ વિધાનસભાની ચૂંટણીનું ઓલમોસ્ટ પરિણામ આવી ગયું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ જીતી ગઈ છે. હું મારા મને કેમેરામેન વિનંતી કરીશ કે અહીંયાના કોંગ્રેસના લોકો કેવી રીતે ઉત્સાહ મનાવી રહ્યા છે, એ લોકો કેવી રીતે પોતાની ખુશીને વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હું તમને એમને પૂછી શકું હાજી હાજી અરે અમને આજે ઉત્સાહ લાગી રહ્યો છે કે પબ્લિક ખરેખર પ્રજા આજે મત આપે છે. એ મત આજ ભાજપનો એક દુષ્ટ શાસન હતું, એ લોકો જે ખોટા ચૂંટણી આપ્યા એની અંગત પબ્લિકે કોંગ્રેસને સહકાર આપ્યો છે. આજે કોંગ્રેસ માટે સારા દિવસ એમના છેદી ગયા. હવે પ્રજાના અને કોંગ્રેસ સારા દિન આવ્યા છે અને સત્યનો જવાબ પ્રજાએ કોંગ્રેસના દ્વારા એમને આપી દીધો છે. ઉત્સાહ અમે સમગ્ર ભારત દેશની જનતા વતી મનાવી રહ્યા છીએ. સમગ્ર અમરાઈવાડી વિધાનસભા વતી અમે અમારા સાથી કાઉન્સિલરો દ્વારા પ્રજા વચ્ચે પ્રજાના જે સારા દિવસો આવી રહ્યા છે, આ દેશની ગરીબ જનતા માટે જે આશીર્વાદરૂપ પરિણામ આવ્યા છે એની ખુશીમાં અમે આજે રાહુલ ગાંધીના હાથ મજબૂત કરવા માટે સમગ્ર અમરાઈવાડી વિધાનસભાની સાથે અમે સૌ જશ્ન મનાવી રહ્યા છીએ. રાજકોટ જિલ્લામાં ભાજપના પ્રદેશના જંગ સમાન જસદણમાં આગામી 13 તારીખે 1 વિશાળ ખેડૂત સંમેલન કરવામાં આવશે અને ચૂંટણી જંગમાં એક રણનીતિના ભાગરૂપે તેઓ દૂર છે, પરંતુ અનામત માટે તેઓનું આંદોલન ચાલુ રહેશે. દિવસની ગુજરાતમાં અનામતની માંગ સાથે આયોજિત સંકલ્પ યાત્રાનો આજે 3જો દિવસ છે. સવારમાં પાટીદાર સમાજની કુલદેવી કાગોળમાં બેઠેલી માં ખોડલના ચરણોમાં નમન કર્યા છે. જે પણ સમાજહિતની અને રાજ્યના નિર્માણ માટેની અમારી માંગો છે એ માંગોને લઈને એક સંકલ્પ કરવા નીકળ્યા છીએ. ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, અલગ અલગ વિસ્તારોમાં લોકો યાત્રાનું સન્માન કરી રહ્યા છે, સ્વાગત કરી રહ્યા છે અને અમારો જોશ અને ઉત્સાહ પૂરો પાડે છે. આવી જ રીતે સમગ્ર રાજ્યની અંદર સમાજના બાળકો અને યુવાનોના ભવિષ્ય માટેની જે અમારી લડાઈ છે એની અંદર માં ખોડિયાર, માં ઉમિયા અમને શક્તિ પૂરી પાડે અને સરકારમાં બેઠેલા એ લોકોને સખ્ત બુદ્ધિ આપે કે જે લડાઈ છે આવનારી પેઢીના ભવિષ્ય માટેની એમાં સરકાર કાંઈક ને કાંઈક વિચારે અને માંગણીઓને પૂરી કરે. 5 રાજ્યોના પરિણામો જે આવી રહ્યા છે એની અંદર આ સેમિફાઇનલ છે. રાજ્યની અને દેશની દિશા અને દશા નક્કી થશે આવનારા દિવસોની અંદર. દેશ અને દેશની જનતા માટે શું નિર્ણયો કરવા, દેશની જનતાએ કઈ રીતે આગળ વધવું, ખેડૂતો અને યુવાનોની જે વાત છે વાતનું નિરાકરણ કેવી રીતે આવે એનું મને લાગે છે કે આજે સેમિફાઇનલમાં નક્કી થશે. અને આ એ સેમિફાઇનલ છે જે 2019ની ફાઇનલ રમાવાની છે અને ત્યારે ખેડૂત અને યુવાનોના ભવિષ્યનો એક નિર્ધાર નક્કી થશે કે હવે દેશ કઈ તરફ આગળ વધવાનો છે. 13 તારીખે વિછિયાની અંદર અમારું ખેડૂત સંમેલન છે, બિલકુલ જવાનું હોય પરંતુ
અમે પરિસ્થિતિ અને રણનીતિના ભાગરૂપે ત્યાં નથી જઈ રહ્યા, પરંતુ 13 તારીખે ખેડૂત સંમેલન અમે વિછિયામાં રાખેલું છે. મોટા પ્રમાણમાં ત્યાં ખેડૂતો આવવાના છે. ન નાત જાત કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમગ્ર ખેડૂત સમાજનું સારું થાય, ખેડૂતોને ટેકાના ભાવ, પાક વીમો, વીજળી, પાણી, ખાતર ઉપર ટેક્સ હટે, ખાતરનો યોગ્ય ભાવ મળે, આ તમામ પ્રક્રિયા સાથે અમે ખેડૂતોની ત્યાં વાચા આપીશું. પાસ સમિતિ ગુજરાતના સંકલ્પયાત્રાના એમ કહી શકાય કે સુરત બાદ ગુજરાતના પાટીદાર સમાજની બે મુખ્ય માતૃત્વ સંસ્થા ઉમિયાધામ અને ખોડલધામ બંનેના આશીર્વાદ લેવાના છે. ખોડલધામની અત્યારે આરતીમાં અમે ઉપસ્થિત રહ્યા છીએ. એમાં ખોડલના સાનિધ્યમાં સાંજે મા ઉમિયા ઊંઝાના દર્શન પણ કરીશું અને ત્યાં પણ આરતીમાં ભાગ લઈશું. એમના ચરણોમાં અમે એવી પ્રાર્થના કરી છે કે આવનારા દિવસોમાં ઝડપથી પાટીદાર સમાજને અનામત પ્રાપ્ત થાય અને પાટીદાર સમાજનો ન્યાયી રીતે વિજય થાય. સમાજને એક નાના યુવા કાર્યકર્તા તરીકે મારો કોઈ સંદેશ ના હોઈ શકે. સમાજ છેલ્લા 3.5 વર્ષોથી લડાઈ લડી રહ્યો છે. પટેલ સમાજ ખૂબ જાગૃત સમાજ છે. આવનારા દિવસોમાં લડાઈ મજબૂત બનાવીશું અને સમાજ આવનારા દિવસોમાં ઘણા બધા નવા નિર્ણયો પણ લેશે. 13 તારીખે જોઈશું. ફારુક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર. દેશના 3 રાજ્યમાં કોંગ્રેસની જીત થતા બાબરા શહેર અને તાલુકામાં ખુશી વ્યક્ત કરીને સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા ફટાકડા ફોડી આતિશબાજી કરી મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું. દેશના 3 રાજ્યમાં કોંગ્રેસની ભવ્ય જીત થતા બાબરાસર અને તાલુકામાંથી ખુશીની લાગણી છવાઈ. સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા આતિશબાજી કરાઈ મીઠાઈ વિતરણ કર્યું. દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ આવતા 3 રાજ્યોમાં કોંગ્રેસના વિજય થતા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ ખુશીની માર્ય ઝૂમી ઉઠ્યા હતા. ત્યારે બાબરામાં જિલ્લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાડની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા અહીં નાગર બેંકમાં ચોકમાં આતિશબાજી કરી મીઠાઈ વિતરણ કરી મો મીઠા કરી કોંગ્રેસના વિજયની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાડ, બાબરા સાહેબ કોંગ્રેસ પ્રમુખ શરદભાઈ સિંઘવ, બાબરા નગરપાલિકા ઉપપ્રમુખ જગદીશભાઈ કારેટિયા, તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ વાહણી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા, IT સેલ પ્રમુખ અમિતભાઈ જોગેલ, નગરપાલિકા સદસ્ય અરવિંદભાઈ મેવાડા, જગુભાઈ ખારા, જહાભાઈ ભોજવાણી, બાવકુભાઈ બસિયા, નટુભાઈ જોસલિયા, રહીમભાઈ સૈયદ તથા અન્ય કોંગ્રેસ આગેવાનોએ કોંગ્રેસ જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદના નારા સાથે જીતની ખુશી મનાવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. આજે ઓલી કોંગ્રેસે 4 રાજ્યમાં જીત હાંસલ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે થરામાં પણ ભવ્ય આતિશબાજી અને ફટાકડા ફોડી રેલી કાઢીને ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના અગ્રણી દ્વારા અવારનવાર લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મળશે તેવું જણાવ્યું હતું. જશન મનાવી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે દીદી ઝલેરા કોંગ્રેસ અગ્રણી, થરા નગરપાલિકા પ્રમુખ વિનોદજી ઠાકોર, હેમુભાઈ જોશી, ભૂપતાજી ઠાકોર, ગૌતમ જોશી સહિતના અનેક કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ આતશબાજી કરી કોંગ્રેસ ભારે બહુમતી વિજયી થતા ખુશી વ્યક્ત કરી હતી. આજે સમગ્ર ભારત દેશમાં 5 રાજ્યની ચૂંટણી હતી, તેમાં સંપૂર્ણ બહુમતીએ કોંગ્રેસનો વિજય થયો છે. રાહુલજીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે, વિકાસ કરી રહ્યો છે. આજના સમયે કોંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ, થરા શહેર કોંગ્રેસ સમિતિ, નગરપાલિકા અને તમામ કોંકરેજકાર યુથ કોંગ્રેસ NUCI તમામ પોંખના હોદ્દેદારોએ સાથે મળી, સમગ્ર કોંકરેજ તાલુકાના કારગરોએ સાથે મળી અને જે આનંદ ઉત્સવમાં જે આજે સંપૂર્ણ તરીકે સાથ સહકાર આપ્યો એ બદલ અને આજના ઉત્સવમાં અમે સૌ સાથે મળીને રાહુલજીને દેશના વડાપ્રધાન જોવા ઈચ્છીએ છીએ એવું આજે અમે સૌએ નેમ કરી છે. આજે ભારતની અંદર નગરપાલિકા તો બોલવું પડે ને, 5 રાજ્યોની ચૂંટણીનો પરિણામ જાહેર થયા, તેની અંદર કોંગ્રેસ બધા રાજ્યોની અંદર આગળ વિકરી અને કોંગ્રેસની સરકાર બને છે. એટલે ભાજપથી કંટાળેલા લોકોએ આજે રિઝલ્ટ બતાવી દીધું છે. માટે સમગ્ર દેશની અંદર 2019ની અંદર કોંગ્રેસની સરકાર પણ છે બહુમતીથી, એ પરિણામ આજે દેખાઈ આવેલું છે. જહસી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. લાઠી શહેરમાં આયોજિત 3 દિવસીય ધર્મોત્સવમાં શ્રી આઈ પંથના દિવાન સાહેબ માધવસિંહજી સહિતના ધર્મ પુરુષોના આગમન સમયે ભવ્ય સ્વાગત સામૈયાને શોભાયાત્રા સત્કાર કરવામાં આવ્યો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં સમસ્ત ભાઈઓ આયોજિત 3 દિવસીય ધર્મોત્સવ માં શ્રી આયજી પંથના દિવાન સાહેબ માધવસિંહજી
સહિતના ધર્મપુરુષોના આગમન અવસરે ભવ્ય સ્વાગત સમય અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયેલ. આ તકે શ્રી આઈ માતાજી પંથના ધર્મગુરુ દિવાન સાહેબની માધવસિંહજી છોટે, દિવાન લખમણસિંહજી એવમ જતી શ્રી પ્રેમા બાબા સપરિવાર પ્રતિષ્ઠ પ્રસંગ પધારતા સમસ્ત ભાઈઓ આનંદ ઉત્સવ જોવા મળેલ હતો. ત્યારે શ્રી આઈ પંથના ધર્મગુરુ દિવાન સાહેબ માધવસિંહજી અને છોડી દિવાન લખમણસિંહજી સહિત ધર્મ પુરુષોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ભવ્ય સમયા કરીને ભવ્ય સ્વાગત કરેલ અને લાથે સમસ્ત ભાઈઓ દ્વારા દિવાન સાહેબને સત્કારવા શોભાયાત્રા સત્કાર ધર્મસભા દિવ્ય પ્રવચન ઉપદેશ મંદિર પ્રતિષ્ઠા તેમજ સુપ્રસિદ્ધ ભજનેક હેમંત ચૌહાણ દ્વારા સતાવણી સહિત અનેકવિધ ત્રિદિવસીય ધર્મોત્સવમાં બહુ ખૂબ મોટી સંખ્યામાં શ્રી આઈ માતાજી પંથ અનુયાયીઓની ઉપસ્થિતિ રહેલ હતી. અશોક મરવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. હાલમાં સમય થયો છે એક વિરામનો, તો લઈએ એક વિરામ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. પ્રાંતિજ ખાતે 44 વર્ષ પહેલા 1970 નવનિર્માણ આંદોલન સમય તાલોદના મહિયલ ખાતે સાબરકાંઠાના અને પ્રાંતિજ માંથી શહીદ થયેલ ઉપેન્દ્ર કુમાર મંગળદાસ કંસારની યાદમાં પ્રાંતિજ ખાતે જે તેને સમય નગરપાલિકા દ્વારા શહીદની યાદમાં શહીદ સ્મારક બનાવવામાં આવ્યું હતું. આજે તેને ફરી તે જ જગ્યાએ નવીનીકરણ કરી પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આજે પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે પુનઃ અનાવરણ બાદ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ નયનભાઈ દેસાઈ, માજી પ્રમુખ અરવિંદભાઈ પરમાર, નગરપાલિકા કોર્પોરેટર રાજેશભાઈ ટેકાવણી, મહેબૂબભાઈ બલોચ, પ્રાંતિજ પીઆઈ કેબી પટેલ, ભાજપ સાહેબ પ્રમુખ વિજયભાઈ પટેલ સહિત નગરપાલિકા કોર્પોરેટર, ભાજપ કાર્યકરો તથા કંસાર પરિવારના સભ્યો તથા કંસાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. રેલવે તંત્રના બેફામ અને બેરોજગારી ભર્યા કારભારને કારણે હાલ તો સુરતના લોકોના જીવ ટાળવી ચોંટ્યા છે, કારણ કે વહેસાણ ખાતે આવેલ રેલવે ફાટક પર ચાવાગ્યા બાદ કોઈ રેલવે કર્મી હાજર ન રહેતા મોટી દુર્ઘટના થવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. ત્યારે એનએસ ગુજરાત ન્યૂઝ દ્વારા લોકોના પ્રશ્નને વાંઝા આપવામાં આવી રહી છે. રેલવે વિભાગના અધિકારીઓ માત્ર ને માત્ર પોતાનો જ વિચારતા હોય તેમ લાગે છે, કારણ કે પ્રજાને તેમની કાંઈ પડી નથી. ત્યારે રેલવેના બેદરકાર અધિકારીઓને કારણે હાલ તો સુરતના લોકોને જીવ ટાળ્યો ચોંટ્યા છે, કારણ કે સુરતના ભેસાણ ખાતેથી પસાર થતી રેલવેની લાઇન ફાટક નંબર 13 ખાતે રોજ સાંજે 6 વાગ્યા પછી કોઈ પણ કર્મચારી હાજર રહેતો નથી અને વાહન ચાલકો સાથે રાહદારીઓ પણ આવ જા કરતા હોય છે. ત્યારે અચાનક તે જ સમયે જો ટ્રેન આવી જાય તો મોટી દુર્ઘટના ઘટે તેમ છે. ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા એનએસ ગુજરાત ન્યૂઝની ટીમનો સંપર્ક કરતા એનએસ ગુજરાત ન્યૂઝ દ્વારા લોકો માટે થઈ આ અહેવાલ પ્રકાશિત કરાયા છે અને રેલવેનો બેજવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ એનએસ ગુજરાત ન્યૂઝ થકી લોકોએ કરી છે. ત્યારે 6 વાગ્યા પછી ગાયબ થઈ જતા રેલવે ફાટકના બેજવાબદાર કર્મચારી સામે ક્યારે પગલાં લેવાશે તે તો જોવાનું રહ્યું છે. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. પાર્લે પોઈન્ટ ખાતે રહેતા મહેતા પરિવારની એકની એક દીકરી અશ્વિની 13 ડિસેમ્બરના રોજ દીક્ષા યોજાશે. 11 ડિસેમ્બરના રોજ તે દીક્ષા મહોત્સવની શરૂઆત.
મુમુક શેસ્ત્રી જણાવ્યું હતું કે છ વર્ષ પહેલા આચાર્ય સોમચંદ્રસુરી મહારાજથી પ્રભાવિત થઈ હતી, ત્યારબાદ સાધુ સુત પ્રજ્ઞાસિંહની નિશ્રામાં આવી, ત્યારબાદ પાલિતાણા વાણુની યાત્રા કરવા ગઈ ત્યારે તેમની સાથે રહેવાનું શરૂ થયું. એ સમય લાગે કે જીવન તો સાધુઓની જીવવામાં જ છે. એ મારો જીવન સમયના માર્ગનો પ્રથમ યુટર્ન હતો. પોલે પોઈન્ટ પાસે કુંતનાથજી નાલય પાસે રહેતા પંકજભાઈ અને સપનાબેનની એકમાત્ર દીકરી યશ્વી દીક્ષા લઈ રહી છે. આ પ્રસંગે યશ્વીના પિતા પંકજભાઈએ કહ્યું કે મારી દીકરા અને દીકરી છે, બંને દીકરા બાદ કેટલી બાધાઓ મારી પત્નીએ લીધી ત્યારે યશ્વીનો જન્મ થયો. અંગ્રેજી માધ્યમની એક્સપેરિમેન્ટલ સારા નીતિ વિદ્યાર્થીની હતી, 12 ધોરણ સુધી ભણી હતી. ત્યારબાદ 6 વર્ષ પહેલાં આચાર્ય નેમિસુરી સમુદાયના સોમચંદ્રસુરી મહારાજના સંપર્કમાં આવી સાધુસુત પ્રજ્ઞાશ્રીની નિશ્રામાં ગઈ. છેલ્લા 3 વર્ષમાં અનેક વાર તેને કહ્યું, આખરે એમણે દીક્ષાની પરવાનગી આપી હતી. 11 ડિસેમ્બરે સવારે 6:50 ગુરુ ભગવંતનું સમય, 9 કલાકે અસ્તોતરી અભિષેક, બપોરે 2 કલાકે સાંજે અને રાતે 9 કલાકે પ્રભુ મિલનનો કાર્યક્રમ યોજાશે. દીક્ષા 13મીએ સવારે 9 કલાકે થશે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. નાલગીર પોલીસ મથકમાં યુવતીને લગ્નની લાલચે બગાડી ગયેલા યુવાનને પોલીસે ઝડપી પાડ્યો. લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લાલગેટ પોલીસ મથકની હદમાંથી કિશોરીની લગનથી લાલચે બગાડી જે બળાત્કાર ગુજરવાના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપી સૈયદ મોહસિન પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.